गुड मॉर्निंग ऑल ऑफ यू, कैसे हो चिल्ड्रन आप सब? ओके, आप अपना होमवर्क अच्छे से अदा कर रहे होंगे, है ना बच्चों? घर बैठे बोर तो नहीं हो रहे ना? चलो ना, आज हम स्टार्ट करते हैं गुजराती प्राइमर पार्ट टू क्लास टू के बच्चों के लिए. ओके, समझ में आया बच्चों? नाउ है दिस विशेष प्रवृत्ति, मतलब कि एडिशनल एक्टिविटीज़. ओके, हमारा है लास्ट, यहाँ तक एक्टिविटीज़ तक ख़त्म हो गया था. स्टेप 33 मैंने लास्ट करवाया था और फिर ये एक्टिविटीज़ भी करवाई थी. ओके, तो आज हमें क्या करना है बच्चों? विशेष प्रवृत्ति में एडिशनल एक्टिविटी है जो एक्स्ट्रा है आपके लिए. ओके, देखो यहाँ पर है चित्र. चित्र में रंग पूरो अने तेमना नाम लखो, मतलब कि कलर द पिक्चर्स एंड राइट देयर नेम्स. अभी क्या करना है बच्चों? देखो ये है मस्त मस्त तोरण का पिक्चर, है ना? ये है तोरण, इसको आपको रंग बिरंगी तोरण कलर फिल करना है. ओके, फिर सेकंड है, अगर आपके पास टेक्स्ट बुक नहीं है तो आपको क्या करना है बच्चों के एक नोटबुक लेना है, इस तरह का पिक्चर ड्रॉ करना है. फिर ये पिक्चर है, क्या कहेंगे इसे? पोपट. यस, क्या कहेंगे? पोपट. गुजराती में शू कहीशू बेटा? पोपट, है ना? तो हमारा तमारे पोपट के वो लीला रंग नो होय छे, एनी चांस रेड रेड कलर नहीं होय छे, लाल कलर नहीं होय छे, गड़ा में कांटलो होय छे, है ना? तो आ तमारे कलर पूरवानो छे मस्त, है ना? पछी नेक्स्ट छे बाळ मित्रो, जो अहींया छे आ सेनु चित्र छे? ढोलक. तो એનું નામ અહીંયા લખવાનું છે અને આમાં પણ તમારે રંગ પૂરવાનો છે, બરાબર છે? જો તમારી પાસે બુક્સ ન હોય તો આ પ્રમાણે ચિત્ર દોરવાનું અને એમાં કલર પૂરવો. ઓકે, પછી છે પતંગ. આ છે પતંગનું ચિત્ર, તો એનું નામ અહીંયા લખવાનું છે અને તમારે આમાં પણ કલર પૂરવાનો છે. લડ્ડુ પતંગ છે, હે ને બાળમિત્રો? પછી નેક્સ્ટ છે, જુઓ આ છે ઘંટ. શાળામાં ઘંટ હોય ને એ પ્રમાણે એનું ચિત્ર છે, જુઓ. તો એમાં પણ તમારે કલર પૂરવાનો છે અને એનું નામ અહીંયા લખવાનું છે. પછી જુઓ બચ્ચો બાળમિત્રો, આ છે કાચબો. શેનું ચિત્ર છે? હા, કાચબાનું, હે ને? તો એનું નામ અહીં લખવાનું છે અને તમારે આમાં પણ એકદમ મસ્ત મજાનો રંગ પૂરવાનો છે. ઓકે, પછી આ છે બાળમિત્રો, શેનું ચિત્ર છે? પંખો. શેનું છે? પંખો. ઓકે, પછી છે આ છે ઢોલનું ચિત્ર. તો બંને ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે અને એમાં કલર ફિલ કરવાનું છે, હે ને? તો જુઓ બાળમિત્રો, હું તમને કલર પૂરીને તો નહીં બતાવી શકું, કેમકે એ પ્રવૃત્તિ તમારે જાતે તમારા મનથી તમારા મનપસંદ કલર પૂરવાનો છે, હે ને? એકદમ સ્લોલી તમારે ક્રેયન કલર લેવાના છે અને તમારું મનપસંદ એમાં રંગ પૂરવાનો છે. ઓકે, પણ આપણે થોડાક નામ લખી લઈએ. તો આનું નામ છે તોરણ. તો આપણે તોરણ કેમ લખીશું? તને કાનો માત્ર, કાનો અને માત્ર, તો ર અણ તોરણ. ઓકે, પછી છે આનું નામ છે પોપટ. શું છે? પોપટ. તો આપણે પો પ ટ, બરાબર છે? પોપટ. અને પછી છે આ છે ઢોલક. શું છે? ઢોલક. તો આપણે અહીં લખીશું ઢો લ ક, બરાબર છે? પછી છે આ શેનું ચિત્ર છે? પતંગ. પ ત ગ, બરાબર છે? પછી નેક્સ્ટ શેનું પિક્ચર છે? ચલો જુઓ બચ્ચો, હે ને? ઘંટ. શેનું? ઘણ અનુસ્વાર માથીમીંડું ને ટ, ઘને માથીમીંડું, ઘંટ, બરાબર છે? પછી આ છે કાચબો. તો અહીં લખીશું આપણે કાચબો, કનિકાનો કા ચ બો, બરાબર ને? કાચબો. પછી છે આ છે પંખો, બરાબર? તો અહીંયા લખીશું પં ખો, બરાબર છે? પછી છે આ ડોલ. તો ડનિકાન માત્ર ડો
ल आ ढोल नो चित्र छे एटले के ढोल। चलो फरीथी एक वक्त आ बधा चित्रों नाम वाँची लीजिए जेथी तमारी टेक्स्टबुक में तमे लखी लो। बराबर छे। आ छे तोरण, पछी पोपट, पछी छे धनिकान माटे ढोल क, पछी छे पतंग अने बाळ मित्रों पछी छे घंट अने नेक्स्ट छे काचबो। ओके पछी छे पंखो अने नेक्स्ट छे ढोल। बराबर छे। पछी जो बाळ मित्रों हवे अहींया छे मौखिक वर्ग, आपणे मौखिक कार्य पण जोई लीए। बराबर। एमां छे जळચર પ્રાણીઓ, મુખિત કાર્યમાં ઓરલ વર્કમાં છે જળચર પ્રાણીઓ વોટર એનિમલ્સ, જે આપણે ફક્ત ને ફક્ત બોલવાના છે અને યાદ રાખવાના છે। બરાબર છે। શું કરવાનું છે, પિક્ચર જોઈને નામ બોલવાના છે અને એને યાદ રાખવાના છે। બરાબર છે। તો આપણે પહેલાં જોઈએ જળચર પ્રાણીઓ વોટર એનિમલ્સ। શું કહીશું, વોટર એનિમલ જળચર પ્રાણીઓ કે જે પાણીમાં રહે છે, પાણીના જીવ છે, એટલે કે દરિયામાં, બરાબર છે, નદીમાં, તળાવમાં, હે ને, સરોવરમાં રહે એના એને શું કહેવાય, જળચર પ્રાણીઓ। જો પહેલું છે કાચબો, હે ને, તો એને ટર્ટોઇસ કહેવાય। શું કહેવાય, ટર્ટોઇસને કાચબો। બીજું પિક્ચર છે માછલી, ફિશ, હે ને, પછી છે વહેલ, વેલ, ઓકે, શું છે, વેલ, પછી છે હિપ્પોપોટેમસ, શું છે, હિપ્પોપોટેમસ, શું છે, હિપ્પોપોટેમસ, પછી છે દેડકો, શું છે, દેડકો, સરસ, પછી શું છે મગર, ક્રોકોડાઇલ, હે ને, સુના બચ્ચો આપણે ઇસકો ક્યાં કહેંગે, કાચબો, પછી માછલી, વ્હેલ માછલી બહુ મોટી આવે છે, ખબર છે ને, અને આ છે હિપ્પોપોટેમસ અને દેડકો અને આ છે ક્રોકોડાઇલ મતલબ કે મગર। બરાબર। હવે નેક્સ્ટ સેકન્ડ નંબરના પિક્ચર છે, જુઓ બચ્ચો બાળ મિત્રો, આમાં છે સાપ અને જંતુઓ, સેકન્ડ હે સાપ અને જંતુઓ મતલબ કે સ્નેક એન્ડ ઇન્સેક્ટ, ઓકે, સ્નેક એન્ડ ઇન્સેક્ટ, ક્યાં કહેંગે જંતુઓ કો, ઇન્સેક્ટ, સાપ કો ક્યાં કહેંગે, સ્નેક, ઓકે। અભી દેખો યહાં પર ચિત્ર જુઓ અને શીખો, તો પહેલાં છે સાપ, શું છે, સાપ, પછી વંદો, આ તો વંદો બધાએ જોયો જ હશે, કોક્રોચ, શું કહીશું આપણે, કોક્રોચ, પછી છે ઈયળ, શું છે, શાકભાજીમાં મોટે ભાગે જોવા મળે ફુલાવર હોય ને એમાં, હે, કેટરપિલર, શું કહીશું એને, કેટરપિલર, પછી નેક્સ્ટ છે યસ આઈ લાઈક બટરફ્લાય, હે ને, બહુ અચ્છા દીખતા હે ને, રંગ બેરંગી રહેતા ને, તો એને કહેવાય પતંગિયુ, શું કહેવાય, પતંગિયુ, પછી આ છે માખી, ફ્લાય, ઓકે, માખી, શું કહીશું, માખી, પછી છે સ્પાઈડર, સ્પાઈડર મતલબ કે કરિયુડિયો છે ને, ઝાડુ બનાવે, હે ને, પછી મચ્છર, મોસ્કિટો, મોસ્કિટો, ઓકે, પછી નેક્સ્ટ છે મધમાખી, જો માખી અને મધમાખી, માખી અને મધમાખી, માખીને ફ્લાય કહેવાશે અને મધમાખીને હની બી, ઓકે, હની બી, મધ આપે ને એટલે એને મધમાખી, હની બી, ઓકે। પછી થર્ડ નંબર છે, જો બાળ મિત્રો આમાં છે ટ્રીઝ છે અને ફૂલ છે અને રંગ છે, તો પહેલાં આપણે ટ્રીઝના નામ જોઈ લઈએ, ઓકે, આને છે કહેવાય ઘાસ, ઓકે, લીલા લીલા જમીન પર ઉગે ને એને ઘાસ કહેવાય। આ છે નાનું પ્લાન્ટ, ઓકે, આપણે તુલસી, આપણા ઘરઆંગણામાં હોય છે ને તુલસી, એને છોડ કહેવાય, શું કહેવાય, છોડ, એને પ્લાન્ટ કહેવાય, શું કહેવાય, પ્લાન્ટ, પછી તમે જો ક્રીપર, ક્રીપર હે ને, આપણે દેખાય ને દ્રાક્ષનો વેલો, એને શું કહેવાય, વેલો, લાઈક અ દ્રાક્ષનો વેલો, દ્રાક્ષ હોય છે ને એ વેલા પર થાય છે ને, પહેલાં ઘાસ, પછી છોડ, પછી વેલો અને સૌથી મોટું શું છે, હા, ઝાડ છે ને, ટ્રી, શું કહેવાશે એને, ટ્રી, પછી છે ફૂલ, ફૂલમાં ફ્લાવર્સ, આ છે ગુલાબ, સૂર્યમુખી, બારમાસી,
गलगोटू, चंपो, झांसूद, मोगरो अने कमळ। शू छे फरीथी बोलो फूलना नाम। फूलना सूर्यमुखी, बारमासी, पछी छे गलगोटो, पछी छे यस चंपो, पछी झांसूर, मोगरो अने कमळ। बराबर ने? पछी छे हवे रंगोना नाम। रंगोना नाम तो बधाने आवडे है ने। तो जो आ छे लाल रंग। लाल मतलब के रेड। रातो पण कहेवाय। कयो रंग कहेवाय? रातो। पछी छे नारंगी रंग। कयो रंग छे? नारंगी एने ऑरेंज। बराबर। पीळो, आ कयो रंग छे? पीळो, येल्लो। बराबर। पछी छे लीलो। लीलो એટલે કે ગ્રીન। બરાબર છે। વાદળી, વાદળી એટલે કે બ્લુ કલર। પછી છે નીલો એટલે બ્લુ કલર, અને જાંબલી એટલે કે વાયોલેટ કલર। બરાબર છે। હવે છે નેક્સ્ટમાં બાળમિત્રો અંકલેખન છે। ચલો આજે આ આપણે કરી જ નાખીએ। બરાબર। અંકલેખનમાં છે નંબર એટલે કે આટલું બધું રહેશે ને, તો પણ જો તમારે તો ફક્ત ને ફક્ત શું લખવાનું છે, આમાં જ રંગ પૂરવાના છે। અને રંગ પૂરવાનું કામ તો તમને ઘણું ગમે હે ને, બહુ ગમે ને, તો એમાં રંગ પૂરવાનો છે ફક્ત તમારે। પછી આ તો મૌખિક વર્ક છે એટલે કે આને તો તમારે લેસન નથી કરવાનું, પણ ફક્ત બે ત્રણ વાર બોલવાનું અને યાદ રાખી લેવાનું છે। પછી છે અંકલેખન નંબર્સ હે, તો જો વાંચો અને લખો એટલે કે આ તમારે લખવાનું છે વાંચીને। અગિયાર એટલે કે 1 1 11, અહીંયા અગિયાર અગિયાર અને અહીંયા અગિયાર લખવાનું છે તમારે। બરાબર છે। તો બંને એકડા અગિયાર, શું બોલીશું આપણે? બંને એકડા અગિયાર, અને અહીંયા લખવાનું છે બંને એકડા અગિયાર। બરાબર ને? આવડશે તમને? હા આવડશે ને? પછી નેક્સ્ટ છે બાર, તો ગુજરાતીમાં એકળ, બગળ, બાર, અને 1 2 12 એટલે કે બાર, બનેકાનું બાર। પરીક્ષામાં પૂછાઈ શકે કે અંક આપેલો હોય ને તમને એમ કે શબ્દમાં લખો, તો લખીને બતાવવું પડશે। બરાબર છે। બાર પછી આ લખેલું હોય અને તમારે તમને પૂછે કે આને અંકમાં શબ્દમાં લખીને બતાવો, તો આ છે 13, એકળ, તગળ, શું કહેવાય? 13, શું કહેવાશે? હા શું કહેવાશે? 13, તને કા એકમાત્ર 13। પછી છે એકળ, ચગળ, 14 એટલે કે ચને, ચ ચક્રીન ચ, કાનો કરવાનો, બે માત્રા કરવાના, 14 હે ને। પછી છે એકળ પાછળ 1 5 15 અને એને શું કહેવાશે? 15, શું કહેવાશે? 15। પછી એકળ છગળ 1 6 એટલે કે 16, શું કહેવાશે? 16। પછી એકળ સાતળ 1 7 17, શું કહેવાશે? 17। પછી નેક્સ્ટ છે 1 એકળ આઠળ અને 1 8 એકણ આઠળ 18, શું કહેવાશે? અ ધને કાનો ધા અને ર 18। પછી છે એકળ નવળ અહીંયા 1 9 એને અહીં શું કહેવાશે? 19 અને કાનો માત્ર ઓ ગ ણી અને શ 19। પછી છે બગડે મીંડે 20, 20 અને 20। બરાબર છે। હવે આ ગ્લોસરી મતલબ કે આ છે તમને સ્પેલિંગમાં લખેલું છે 11, ELEVEN 11, 1 2 12, TWELVE 12, 13, THIRTEEN 13, 14, FOUR 14,
FOURTEEN, 14, FIFTEEN, 15, SIXTEEN, 16, SEVANTEEN, 17, EIGHTEEN, 18, NINETEEN, 19, 20, 20, 20 की स्पेलिंग क्या होगी? TWENTY, 20, ओके बच्चों समझ में आया आपका होमवर्क, ये भी आपको लर्न करना है विथ स्पेलिंग के साथ, गुजराती में भी राइट करना है ओके, और इंग्लिश में भी राइट करना है, समझ में आया बच्चों? तो आपको आज बहुत सारा होमवर्क नहीं है क्योंकि बट ये तो है, आपको कलर फील करना है, एंजॉय करना है ओके, बहुत दिनों के बाद कलर फील कर रहे हो ना, तो कलर फील करने के लिए ओनली यूज़ करना है क्रेयॉन कलर ओके। फिर है ये तो ओरल वर्क है, सब आपको एग्ज़ाम में ओरल वर्क रहेगी ना एग्ज़ाम, तब आपकी ओरल वर्क में यही सब पूछूंगी मैं है ना, जो ओरल वर्क में चर्चा प्राणियों नाम बोलो तो तुम्हारे बोलवानू, अने साप ने जंतुओना नाम बोलो कि झाड़ना नाम बोलो कि बे फूलना नाम कहो कि पीड़ा रंगना फूलनू नाम कहो कि गुलाब कमल बराबर है कया रंगनू हो पूछी सकू छू, पची रंगों नाम बोलवाना बराबर है समझ पाई, पची तमने एम पूछी सकू कि घास अने छोड़ अने वेला में झाड़ मांस कोण मोटू है सौथी है ऊँचू कोण आवे है ने, एवी रीते हूँ तमने सवालों पूछी सकीश, अने एक थी 20 एकड़ा पण तमने मोढ़े करी लेवाना, एटले कि तमारा मौखिक कार्य में मौखिक वर्क होय ने त्यारे तमने हूँ पूछीश एक्जाम में। चलो ना आज के लिए इतना ही बच्चों, नाउ टेक केयर, सी यू अगेन, बाय बाय।